મોસમનો પહેલો વરસાદ જ્યારે તરસતી ધરતી પર પડે ને ત્યારે તેનું કણે કણ મહેકી ઉઠે છે. અને ગુજરાતમાં આખરે વરસાદનું આગમન થયું ત્યારે આ વરસાદની મીઠી મહેકને માણીએ. પ્રથમ વરસાદની બૂંદો ધરતીની સાથે પ્રકૃતિના દરેક તત્વોમાં જાણે પ્રાણ પૂરે છે. ખેતરો લીલા થઈ જાય, નદીઓ છલકાઈ ઉઠે અને આખું વાતાવરણ ખુશનુમા બની જાય. વરસાદ માત્ર ખેતી માટે જ નહીં પણ આપણા જીવન માટે પણ ખૂબ જ જરૂરી છે. નાળામાં જે કાઠી જમીન થઈ ગઈ હોય તેને એક વખત પાણી પીવડાય, પાણી પીવડાયા પછી અને ખેડી અને ખુલ્લી ખેડ મૂકવામાં આવે છે, કારણ કે ગરમીમાં તપે તો અમને સારો એવો બી પાક બી અમને મળી અંદરથી મળી જાય. આ સાલ વરસાદ સારો પડે ચોમાસાની અંદર એવી અમની એક આશા છે અને ખેડૂતોનો સારો લાભ મળે એવી અમારી આશાઓ છે. વરસાદની આ પહેલી ગર્જના જાણે મોરલાને કહેણ આપી જાય, વરસાદની પહેલી સરવાણી જાણે યુવા હૈયાને ધબકાર આપી જાય. વરસાદ મારી માટે એક વાઇબ છે કે વરસાદમાં તમે બહાર નીકળો છો એટલે તમને જે ભીની માટીની સ્મેલ આવે છે સૌથી બેસ્ટ વસ્તુ. ઓકે, કે આટલી ગરમીમાં અને આટલા મહિનાઓ કાઢ્યા પછી તમે એક વરસાદમાં બહાર નીકળો છો અને તમને જે ઠંડક ફિલિંગ થાય છે. વરસાદ આવે એટલે હું ટુ વ્હીલર લઈને સ્પેશિયલી ફરવા નીકળી જઉં છું. વરસાદમાં મને શેકેલી મકાઈ ખાવાની, જે આપણે ગરમ ગરમ મકાઈ ખાતા હોઈએ એ ખાવી મને બહુ જ ગમે છે. મેં ઓડિશા સે હું, તો મેરે લીએ તો બારિશ એકચુઅલી મેરા ફેવરેટ હૈ, ફેવરેટ સીઝન હૈ બારિશ. કહીં બહાર ઘૂમને જાના યા ફિશિંગ કરને જાના યા કભી કભી વિન્ડો કે પાસ બેઠો ઓર બારિશ કા વો સ્પ્રિંકલ્સ ગિરતે રહે ઓર આપ વહાં બેઠ કે આરામ સે મ્યુઝિક સુન કે ઓર બારિશ કો ફીલ કરો. મારા માટે વરસાદ એટલે મારા બચપનની એ યાદ કે સવારે ઉઠીને એ વરસાદના અંધારાની ઉજાસમાં નાસ્તાનો ડબ્બો પેક કરવો, દફતર ભરવું અને સ્કૂલે જવા માટે નીકળવું, અને જ્યારે તમે તમારા સ્કૂલ શૂઝ પહેરતા હોય અને એ ધોધમાર વરસાદનું પડવું અને એ જે ખુશી હોય કે આજે વરસાદના લીધે તમારી રજા છે સ્કૂલમાં. તો હવે વરસાદ પડે તો તમે પલળવાનું કે ભીંજાવાનું ચૂકતા નહીં, કારણ કે ઘણા લોકો ભારે ચોમાસે પણ કોરાકટ હોય ને ઘણા વગર ચોમાસે લીલાછમ હોય. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ.